તો સલોની હવે કઈ વાનગી તમે બનાવતા શીખવાડશો? હવે આપણે એકદમ ઈઝી રેસિપી બનાવશું. હા, કઈ? વેજ રોલ ટિક્કી. ઓકે, વેજ રોલ ટિક્કી. હા, એટલે એક્ઝેક્ટલી દેખાશે કેવું? ટિક્કી જેવું? ટિક્કી જેવું દેખાશે, પણ અલગ રીતથી બનાવશું આપણે. ઓકે, તો ચલો, ઈઝી છે એટલે બનતા પણ વાર તો લાગવાની નથી. ના, તો ચલો શરૂ કરીએ. હા, ચોક્કસથી. લોટ બાંધવાનો છે આપણે. અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે, તમે મેંદો પણ લઈ શકો છો. ઓકે, તમે કહ્યું ને અલગ છે એટલે અલગની શરૂઆત પહેલા ઇન્ગ્રીડિયન્ટથી જ થઈ ગઈ છે. હા, જનરલી આપણે બટાકાનો માવો કેવી રીતે લેતા હોઈએ ટિક્કીનું નામ પડે ત્યારે. હા, એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે. ખાવાનો સોડા એડ કરીએ છે. ઓકે, ચપટી જ લઈએ છે. અચ્છા, મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. બે ચમચી તેલ લઈએ છે. મિક્સ કરી લઈએ. હા, તો ટિક્કી આમ ખાવામાં થોડી હલકી હોય છે કે થોડી ભારે રહે છે? એટલે આમ હલકી અને તમને આમ સ્ટમક ફિલિંગ આવે એવી. ઓકે, એટલે જો કદાચ આપણે ડિનર સ્કીપ કરવાનો કંઈ પ્લાન હોય તો સાંજના ટાઈમે આવી કોઈ ટિક્કી બનાવીએ તો ચાલી જાય? ના, ચોક્કસથી ચાલી જાય. હવે પાણીથી આપણે મીડિયમ લોટ બાંધવાનો છે, જેવો આપણે પરોઠાનો બાંધીએ એવો. ઓકે, એટલે એનો લોટ, મને એમ કે હજી અંદર તમે શાકભાજી ઉમેરશો? ના ના, ઓકે, લોટ બાંધીએ છીએ. હા, લોટ બાંધીને પછી વચ્ચે કંઈક સ્ટફિંગ કરવાનું એવી રીતે કરીએ છીએ? જુઓ જુઓ. સારું, એકદમ અલગ છે, તને બહુ ઇન્ટરેસ્ટ આવશે. હા હા, આવી જ રહ્યો છે મને અત્યારથી જ ઇન્ટરેસ્ટ. જ્યારે નામ થોડું આમ જાણીતું હોય પણ એની જે રેસિપી હોય ને એ આખી અલગ જતી હોય ને, ત્યારે આમ ક્યુરિયોસિટી વધી જાય કે હવે શું કરવાનું હશે, કેવી રીતે થશે. થોડું તેલ લઈએ છે. લોટ બાંધીને તૈયાર છે, એને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીએ છે. ઓકે, હવે આપણે પૂરણ બનાવી લઈએ. અહીંયા મેં એક ગાજર ખમણેલું લીધું છે અને 100 ગ્રામ ફ્લાવર લીધું છે ખમણેલું. ઓકે, એને ખમણી લીધું છે આપણે. ટિક્કીમાં મોટા ભાગે ફ્લાવરનો ઉપયોગ બહુ જ ઓછા લોકો કરતા હોય છે. આપણે એક નાનું શિમલા મરચું લીધું છે, જેને ઝીણું સમારી લીધું છે. તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો. ઓકે, 1 ચમચી લીલા મરચા છે, એને ઝીણા સમારી લીધા છે, એ લઈએ છે. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. કિચન કિંગ મસાલો લીધો છે આપણે, એ લઈએ છે 1 ચમચી. આમચૂર લઈએ છે 1 ચમચી. મિક્સ કરી લઈએ. અને મસાલા પણ ખાસા અલગ છે. હા, એટલે બને પણ નવી રીતે છે અને એનો ટેસ્ટ એ પણ એકદમ યુનિક આવવાનો છે. હા, આમ આપણે મકાઈ ઉમેરવી હોય કે પછી બીટ ઉમેરવું હોય, બધું એડ કરી શકીએ? હા, શાકભાજી તો તમે કોઈ પણ લઈ શકો, જે તમે ખાતા હો અથવા તમારા ઘરમાં ન ખવાતા હોય એને આમાં એડ કરી દેવાના. અને ફ્લાવર તો કેવું, બાળકોને ભાવતું જ ના હોય એટલે આમાં આઈડિયા પણ ના આવે કે ફ્લાવર એડ કરેલું છે. હા, પૂરણ તૈયાર છે. ટિક્કી વાળવા માટે આપણે પહેલા રોટલી વણવાની છે. ટિક્કી વાળવા માટે રોટલી વણવાની ક્યાં જરૂર પડે? તું જો, એટલે એમ કચોરી ભરી એવી રીતે કંઈ પોટલી વાળીને ભરવાનું છે? નહીં, સારું, તો હવે કંઈ પૂછીશ નહીં, ખાલી જોઈશ. જો, લોટને સરખી રીતે બે હાથેથી આવી રીતે કૂણવી લેવાનો છે. અટામણ લઈએ છે. એની પહેલા આપણે તેલ ગરમ મૂકી દઈએ. સરખું તેલ લેવાનું છે. કરીએ છે આપણે શેલો ફ્રાય જ, પણ તો પણ તેલ સરખું લેવાનું છે. એટલે આ પેલું વાળું શેલો ફ્રાય છે ને, જે શેલો ફ્રાય છે પણ શેલો ફ્રાય નથી, ડીપ ફ્રાય નથી પણ શેલો ફ્રાય છે. હા, વણી લઈએ રોટલીને. કેવી વણવાની છે રોટલી આપણે? મોટી રોટલી વણવાની છે અને મીડિયમ, બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં. રોટલી વણાઈ ગઈ છે, હવે એના પર સ્ટફિંગ લઈ લઈએ. હા,
હવે એનો રોલ વાળી લઈએ. હા, અને રોલ થોડો ટાઈટ વાળવો પડશે. હા, અને સાઈડથી આપણે એને કટ કરીએ છે. આપેલા એક્સ્ટ્રા કાઢી લેવાનું છે બંને સાઈડથી. ઓકે, હવે એને આમ હાથમાં લેવાનું અને આમ પ્રેસ કરવાનું. ઓકે, આમાં મેથડ જાણીતી છે પાછી, પણ વસ્તુ કઈક અલગ બની પાછી. આ ગાજર ને આવી રીતે ઉપર છે તો એ તળતા સમયે થોડું છૂટું નહીં પડી જાય? ના, આપણે થોડું અટામણ લઈશું ને. ઓકે, એટલે છૂટું નહીં પડે. ટીકી વળાઈ ગઈ છે, હવે લોટમાં રગદોળી અને એને શેકાવા મૂકી દઈએ. હા, થોડુંક જ લેવાનું છે અટામણ. મેજર તો જે વચ્ચેનો ખુલ્લો ભાગ છે ત્યાં જ જરૂર પડે ને? હા, ત્યાં જ લગાડવાનું. અને આ સ્ટેજ ઉપર સ્ટોર કરી દઈએ તો પણ મને લાગે છે થોડા દિવસ સારી રહેશે. બહુ સરસ રહેશે. હા, લગભગ તમે 3-4 દિવસમાં એને સ્ટોર કરી શકો. ઓકે, હવે એને શેકાવા મૂકી દઈએ. ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. ઓકે, અને આ શેકાઈ જાય એના પછી કેટલા દિવસ સારી રહે છે? શેકાઈ ગયા પછી પણ 3-1 દિવસ તો આરામથી સારી રહે છે. ફેરવીને જોઈ લઈએ. સરસ, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હા, બીજી બાજુ પણ આવી જ થવા દેવાની છે. જનરલી જ્યારે આપણે મેંદાનો ઉપયોગ કરીને કોઈ વાનગી બનાવીએ તો તળાય ને એના પછી આવું ટેક્સચર એમાં મળતું હોય છે, પણ ઘઉંમાંથી બનાવ્યું છે તો પણ એવું જ ટેક્સચર છે. ટિક્કી તૈયાર છે. હા, હવે એને બહાર કાઢી લઈએ. બીજી બાજુ પણ સરસ શેકાઈ ગઈ છે. હા, સર્વ કરી લઈએ. તૈયાર છે વેજ રોલ ટિક્કી. યસ, એકદમ ટેસ્ટી. યસ.